આ પુરુષાર્થવાદીને થયું કે નહીં, અત્યારે બેઠા રહેવામાં મજા નથી. વન બાય વન ગ્રાઉન્ડના 8 રૂમ, એક એક રૂમ ખોલતો જાય, કબાટ ખોલે, અંદર ફાંફા કરે, ખાખા ખોળા કરે, બીજી રૂમ, ત્રીજી રૂમ, પહેલે માળે ગયો એની 8 રૂમ, બીજે માળે ગયો એની 8 રૂમ, અને એમાં સૌથી છેલ્લી રૂમ ખોલી એનો કબાટ ખોલ્યો. ધર્મશાળામાં એક કબાટ આપતા હોય છે ને રૂમની અંદર, આ જ્યાં કબાટ ખોલ્યો ત્યાં એક થેલી દેખાઈ. થેલી કોઈ ભૂલી ગયું લાગે છે, થેલી બહાર કાઢી, થેલીમાં એક બોક્સ અને બોક્સ બહાર કાઢ્યું. જેવું બોક્સ ખોલ્યું અંદરથી 24 પેંડા નીકળ્યા. વટમાં જોયું, આ પુણ્ય પુણ્ય કહીને બેઠો રહ્યો હોત તો મળત ખરું? શું કર્યું તો મળ્યું? પુરુષાર્થ કર્યો તો મળ્યું. 24 પેંડા મજા આવે છે. અને આ માણસે પોતાના હાથમાં 24 પેંડાનું બોક્સ લીધું, પણ એ જ વખતે એને વિચાર આવ્યો, ગમે તે હોય પણ મારો દોસ્તો છે જ. સિદ્ધાંતની બાબતમાં કદાચ અમારા બંનેના મતભેદ પડતા હશે, પરંતુ અમારા બે વચ્ચે કંઈ મનભેદ નથી, માટે હું એકલો ખાઉં એ બરાબર ના કહેવાય, મારે એને પણ આપવું તો જોઈએ. અને બીજે માળેથી નીચે ઉતર્યો, સીધો ગયો એની રૂમમાં, સૂતેલા એ માણસને ઢંઢોળ્યો, ઘસઘસાટ, નસકોરા બોલાવતો સૂતો હતો એને ઢંઢોળ્યો, બોટ સૂતો છે શું? અરે ભાઈ તને કીધું તો ખરું, આપણે પુરુષાર્થવાદી નથી, આપણે પુણ્યવાદી છે. બરાબર, પુણ્યના ભરોસે રહીશ ને તો 24 કલાક કોઈ પાણી પણ નહીં આપે, મારી જેમ જો પુરુષાર્થ કરીશ ને તો જો આપણને 24 પેંડા મળ્યા. પણ હવે તારા જેવું કોણ થાય, આપણાથી એકલા ના ખવાય, ગમે તેમ તું મારો દોસ્તો કહેવાય, તને મૂકીને ખાઉં એ બરાબર ના કહેવાય, ચાલ બેઠો થા, 12 પેંડા તું ખા, 12 પેંડા હું ખાઉં. બે જણાએ પ્રેમથી પેંડા ખાધા, પાણી લઈ આવ્યો, બે જણાએ ઉપર પાણી પીધું, પછી પુરુષાર્થવાદી બોલ્યો, બોલ હવે તો માને છે કે નહીં કે આ દુનિયામાં પુરુષાર્થ જેવું છે કે નહીં? 12 પેંડા ઝાપટ્યા પછી ઓલો પુણ્યવાદી કે આપુન તો પુણ્યમાં નહીં માન, આપુન કોઈ પુરુષાર્થ પુરુષાર્થમાં નહીં માન. ભલા માણસ, આ પુરુષાર્થ કર્યો, ખાખા ખોળા કર્યા, 3 માળ ચડ્યો, 24 રૂમો ખોલ્યા, એક એક કબાટની અંદર જોયું, ત્યારે તો માન 24 પેંડા મળ્યા, અને તારા પેટમાં બહાર ગયા તોય હજી નહીં? નહીં, કેમ નહીં? ભલા માણસ, તે પુરુષાર્થ કર્યો તો તને 24 પેંડા ભલે મળ્યા, પણ મારું પુણ્ય હતું ને તો તને મને આપવાનું મન થયું, તું એકલો ખાઈ ન શક્યો, તને આપવાનું જે મન થયું એ તારો પુરુષાર્થ નહોતો, એ મારું. કોણ ગમે કોણ તમને, પુણ્ય કે પુરુષાર્થ? એટલે બધા રોજ 12 પેંડા આપવા આવશે. યાદ રાખજો, દુનિયાના મતે કદાચ પુણ્ય હોય કે પુરુષાર્થ હોય એ બાજુ પર, ધર્મના ક્ષેત્રમાં જે તમને પ્રશ્ન કરું છું, પુણ્ય ચડે કે પુરુષાર્થ ચડે, પેલા એ જવાબ આપો, પુણ્ય મીન્સ વોટ અને પુરુષાર્થ એટલે શું? ખાલી તમે દુનિયામાં જ્યાં જ્યાં મારા સાહેબ પાસે ગયા, સાંભળીને આવી ગયા, પુણ્ય પુરુષાર્થ બોલતા થઈ ગયા, પુણ્ય પુરુષાર્થ, પુણ્યની ડેફિનેશન શું, પુરુષાર્થની ડેફિનેશન શું છે? જવાબ બોલ દિયા, પુણ્યોદય બોલ દિયા, આપણા પુરુષાર્થમાં કચાશ. પણ પુરુષાર્થ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? ઘણી વાર મજા આવે, આપણે કોઈ કહીએ ને કે આ ભાઈએ માસ્ક મન કર્યું, તમારે આપણા એવા પુણ્ય ક્યાં કે આપણે માસ્ક મન. ભલા માણસ, માસ્કમણ પુણ્યથી નથી થતા, માસ્કમણ કરને કે લીએ ક્યાં કરના ચાહીએ, પુરુષાર્થ કરના છે, ત્યાં પુણ્ય. દીક્ષા ક્યો નહીં લેતે, મારા સાહેબ ચારિત્ર મોણીનો ઉદય થશે ત્યારે દીક્ષા લેશું,
ઉદય થાય તો ના મળે, ક્ષયોક્ષમ થાય તો મળે, શબ્દને આવડતા તો કઈ છે નહીં. અહીંથી ચારિત્ર સાંભળ્યું, અહીંથી મોહનીય સાંભળ્યું, અહીંથી ઉદય, ત્રણેને ભેગા કરીને કહી દીધું ચારિત્રનો ઉદય થશે ત્યારે દીક્ષા લેશે.